કર્મે બીજો સંઘાત, પ્રાણ હવે બીજો સંઘાત,
આ તો અનુભવી ચોખ્ખો સંઘાત એમ કરતા આ ઘણા સંઘાતો. તો પ્રત્યેક સંઘાત આત્મા છે કે સંઘાતો સંઘાત આત્મા છે? સંઘાત કોને કહેવો? આપણે જેને સંઘાત કહીએ છીએ એ બધા એના સંઘાતના સભ્યો કરતા જુદો છે કે એક જ છે? આ બધા સભ્યોને બાદ કરીએ તો સંઘાત નામની જે વસ્તુ રહેતી નથી, પણ આ સંઘાત આ બધા સભ્યો કરતા જુદો હોય, સમુદાય સમુદાય કરતા જુદો હોય તો જ્ઞાતો નથી. તો શું સમુદાય પ્રત્યેક સભ્ય છે? સમુદાય એ સમુદાય છે એ પણ નથી. આ પ્રકારે ભિન્ન ભિન્ન રૂપે સમુદાય કોને કહેવાય એની ચર્ચા રહે નક્કી રૂપે સમુદાય નામની જે વસ્તુ સિદ્ધ થઈ શકે નહીં. સંબંધ કહેતા આવો તો સંબંધ જે વસ્તુ છે એ પણ સિદ્ધ ના થઈ શકે. સમ્યક બંધ સમ્યક એટલે સાચું છે, તે સાચું નામની વસ્તુ છે. બંધ એટલે બંધને જોડનાર, બંધન કરનાર, જેમ કે બે વર્ષ દો જોડનાર, જે બંધન કરનાર દો જોડું, એ બંને કદાચ જુદું હોય એ વસ્તુ આ દેહમાં જ્ઞાન નથી. એ માટે આ દેહ તો અનિર્વચનીય છે, મિથ્યા છે, માટે આત્મા કહેવાની યોગ્ય નથી. તો પછી હવે બીજા બધા સંઘાતના બીજા જે સભ્યો છે, ઇન્દ્રિયો વગેરે એની વાત કરવામાં આવી. એટલે 151 શ્લોકમાં કહ્યું ન છે દેહ તથા કિંચિત તત્વાનામ નિબંધન દૃશ્યતે ન સંબંધ શબ્દાર્થ નાસ્તિક. જેવી રીતે આ બે બળદ જેવા બંધન હોય એવું કઈક બંધન જે બંધાયેલા કરતા જુદું હોય એવું તો ક્યાં દેહમાં જાણતું નથી. આમાં તકલીફ છે ખરેખર, તો રેશન પ્રોબ્લેમ થઈ જાય છે. તેને સંબંધ શબ્દાર્થો નાસ્તિક, માટે સંબંધ નામના શબ્દનો કોઈ અર્થ આપણને જણાતો નથી. ચિંતન કરવામાં આવે ત્યારે સંઘાત કે સમુદાય કે સમૂહ નામની જે વસ્તુ સિદ્ધ કરી શકાય એવું સંઘાતો દેહ બીજી પક્ષ નિરાકૃત્ય. આ સંઘાત દેહ છે એ પ્રકારના પક્ષનું નિરાકરણ કરે છે. સંઘાત ઘટકાના ઇન્દ્રિયાદીના અનાત્મનું બોધન છે. તો આ સંઘાત એનો બનેલો એવી પાંચ જ્ઞાન ઇન્દ્રિયો કે મેન્દ્રિયો વગેરે સંઘાતના જે ઘટક અવયવ સમુદાય સમુદાય બનાવવાના જે બધા સભ્યો છે એ પ્રત્યેક અનાત્મા છે કે સંઘાત અનાત્મા છે નક્કી થઈ ગયો. તો સંઘાત કે સમૂહ કે સમુદાય મળેલો છે આ સભ્યો બધા એ પણ પ્રત્યેક અનાત્મા છે એ રીતે હવે એ નક્કી કરવામાં આવે છે. એટલે 152 શ્લોકમાં કહ્યું તસ્માદેકૈકશસ્ત્વેતદ્વિચાર્ય સ્વાત્મબોધને ઇન્દ્રિયાદેર્ન ચાપ્યત્ર દૃશ્યતે ત્વાત્મતા ક્વચિત્. દેહસ્યેવાત્મનાત્મત્વમ્ તસ્માકચારે સ્વાત્મબોધે આત્મબોધને જિજ્ઞાસુ પ્રતિ આત્મબોધને કર્તવ્ય. તો જિજ્ઞાસુ પ્રત્યે આત્મા બોધ કરવો ત્યારે એક એક વિચારે ઇન્દ્રિયાદીના અનાત્મત્વે વિકૃત અનુભવતા
एक एक करके तो विचार्य तो जो जिज्ञास में आत्मा बोध करवा तो आप प्रत्येक विषय को विचार करोगे अनात्मा है तो पहले तो विगत अनुभव बात करें इंद्रिया जहां क्षेत्र दृश्य दे बात कर इंद्रिय वगैरह में रजू ये कह रहे हैं इंद्र आत्मा पण आत्मा पण हूं पण बहुत सुंदर चर्चा कर रहे थे आप लोग तो लोग क्या वस्तु है कि आज ज्ञान इंद्रिय कर्म इंद्रिय विवदन आत्मा कह तो आप लोग जना विषय कह रहे हैं हमने अन्वेषण नहीं करो विचार नहीं करो अगर कह रहे हैं मारी मान्यताओं से मान्यताओं की पाचा कोई खरेखर कारण रहे उसे इन पास कोई संबंध रहेगी कि नहीं तो बस एम जा मान्य तो बोला विद्वत अनुभव कि विद्वान अनुभव विद्वान ने इंद्रिय वगैरह कोई पण घटक में आत्मा पण जना आत्मा ही सर्वांतरता आत्मा हूं या आत्मा सर्वांतरा है या आत्मा सर्वनिंतर है आत्मा क्या सर्वांतर सर्व अंतरता नजीक माना नजीक है आत्मा क्या हुआ तो चलो इंद्रिय वगैरह प्रत्येक प्रत्येक नजर करिए जा रहे हैं ना सर्वांतर पणु कहें अंतर पणु से करो सर्वांतरता साथ साक्षी भाष्य से भाष्य गया तथा घटाधि बाह्य इंद्रियंद्रिया न संभव तो सर्वांतर है सर्वभाव क्या वो भाष्य हो ये प्रकाश से हो ये तो अंदर अंतरनाम जो घट घट के वजह प्रकाश है इंद्रिय ज्ञान विषय है साक्षी ना आत्मा ज्ञान विषय घट तुझे ज्ञान विषय हो ये भाष्य हो ये तो वाक्य हो हमेशा ये भाषक हो अंदर तो घटाधिवत जब घड़ो वगैरह पदार्थ तो वाक्य एक भाव भाष्य इंद्रिय बड़े साक्षी बड़े भावभाष्य जो प्रकाश से माने अपना बाहर करिए तीर्थ तो इंद्रियो स्वयं पर्ण वास्तव में साक्षी बड़े भाष्य जो प्रकाश निर्माण है इवन बाहर वाक्य केवड़ा में योग्य से इनमें अंतर समुदाय भले घड़ा ने दृष्टि आप इंद्रियों अंदर क्या हुआ पर इंद्रियों स्वयं पर प्रकाश है कि मन बड़े भाग है मन की दृष्टि इंद्रियो बाहर हो भले इंद्रिय दृष्टि मन के अंदर क्या वसदा हुआ मन स्वयं पर साक्षी और भाग से मारे तो बाहर क्यों अब अगर आप बाहर के पहुंचे बाहर हवा पहुंचे है अंतर जी अंतर न पहुंचे आत्मदा कौन है हूं पढ़ो अंतरता इसलिए घटार वाचक इंद्रिय संभव इंद्रिय बाहर पहुंच रहे अंदर पहुंच बोले दशा के तुलना में अंदर पर हो पर छोड़ तो क्या मिटाए कोई तो इस तरह में बाहर पहुंच मान ले इन आत्मा पहुंच इंद्रिय रूपेण इंद्रिया साक्षी प्रत्यक्ष तो देखे भी इंद्रियों साक्षी ने प्रत्यक्ष थे आत्मा ने प्रत्यक्ष थे इंद्रियों आपका ज्ञान विषय क्या कदाचित आपका आंख ने कि आंख है कि चक्षु इंद्रिय ने श्रोत्र इंद्रिय ने है सीधे सीधे आप न जी सकता हो धारक कहते नहीं आए वो पहले के इंद्रियों तो अनुमान में विषय थे प्रत्यक्ष में विषय सो तो है पर पश्यामी दिग्रामी इत्यादि आकार प्रसिद्ध में जो चू सामू क्या कही थे तो जना वे जुआ से आपको जना वे संभाय से कान दिग्रामी जना वे संभाय से नासिका अलग घाणेंगे अब ये अपना ज्ञान विषय और गुरु के दोस्त से आप कही सके थे जो सामू सुनू आप अगर अनुभव की बात करें शास्त्र कैसे अनुभव कैसे अब तर्क नहीं मिलता है अनुमानों की दर्शा भी अनुमान तर्क दलील है देह सेवा पिनात्मात्म इंद्रिया वे सुनिश्चित
इंद्रियाद्रिये अनात्मत्वं संस्थितं जन देह अनात्मा पण निश्चित करा मालूम ते ते इंद्रियों वगैरह नुमा अनात्मा पण सारे ते निश्चित है ये इंद्रियादि अनात्मा दृश्यत्वादिभ्य दृश्यत्वात् जलत्वात् परिच्छिन्नत्वात् जब दे अनात्मा से दृश्य से जड़ से परिच्छिन्न है तो इंद्रियों पर दृश्य से परिच्छिन्न से प्रकाश से जड़ देहवत यदि अनुमान स्वरूप एक वस्तु अनात्मा सिद्ध करे देह ने अनात्मा सिद्ध करा माव तो देह अनात्मा से माटे देह में जे कहीं से बंधु अनात्मा देह दृश्य से यह दृश्य बनो हुआ है अनात्मा देह जड़ से माटे जड़ बनो हुआ है अनात्मा देह परिच्छिन्न से मर्यादित से माने ने मर्यादित अनात्मा तो इंद्रियों आपने देखा है तो कहा इंद्रियों पर दृश्य से जड़ से परिच्छिन्न जे माटे अब देह दृष्टांत बने कहते घरों दृष्टांत घरों अनात्मा से जीव वस्तु जाणीती होने तो दृष्टांत रीते बस कोई कहते तो घरों आत्मा से हूँ क्यों कोई घड़ा मत कहे घरों अनात्मा से वो सच घड़ा मत सुझे घरों दृश्य जड़ से परिच्छिन्न से मर्यादित तो यदि ध्यान पर दृश्य बनो हाय परिच्छिन्न बनो हाय मर्यादित बनो हाय जड़ तो हाय अनात्मा भी ये पर ध्यान के विषय में मार्ग दृश्य ये पर जड़ से पंचमा भूत मन करता है ये पर ये देश में काम में परिच्छिन्न में जमा है देख माना तो उपरा अन्य वस्तु है और ये अनात्मा सिद्ध है तो इंद्रियों में एक प्रकार का दृश्यत्व परिच्छिन्न का जड़ तो है तो देह में ये पर अनात्मा पहले कहो कि नहीं नहीं शैव सिद्धांत कहते कि आत्मा स्वतंत्र कर्ता है अने इंद्रियों में स्वतंत्रता है कि नहीं तो जाए तो इंद्रियों को पता ना व्यापार में स्वतंत्र तो कि नहीं अतः तन्यम अभिप्राप्त मां हृदय देशु सर्वदा देशु सर्वेशु मां हृदय दरेक मां ज्ञान इंद्रियों मां कर्म इंद्रियों मां बना मां मारा अगर अतीत अंदाज है मारा अगर अभिनाश है मारा अगर कुछ परिणाश है मारा अगर के विषय जड़ अचेतन निश्चेतन निश्चेष है जो बुझी अगर तुमको निश्चेष है कहीं हरिनाश है बोले अत्यार गम्मे तरू कर तो अपन मोह जरा स्विच ऑन कर ले वो धड़ 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 फरवा मारा अला भाई जमा गम्मे तरू के रेगुलर गए जे જે ગતિ પકડી ગતિ જ કરે બધું ઉડાડે મૂકે બધું એમ કરે ચાલે વિજય જાય મને એવડો પંખો આ તો કઈ નથી મોટાવાળો પંખાઓ ઉડાવે બધું ઉડાડી મૂકે એવા પંખાઓ એ પણ મિલ્ય ના હોય તો વિચારો નિશ્ચેષ બની જાય જરા આ અલંકરણ માંગે એ શું બતાવે છે પંખામાં રહેલી ચેતનતા પંખાની પોતાની નથી બીજા કરતા देख महाराज वगैरह इंद्रियों को चेष्ट करना हो इंद्रिया जवाब मारो सुसुप्ति में जवाब मारो सुसुप्ति आलो अदृश्य है जो मध्यम सुसुप्ति वगैरह अवस्था में अंदर इंद्रियों से प्राण वगैरह से परंतु एम आत्मा अधिष्ठान बन आत्मा इंद्रियों देह बदानो अधिष्ठाता अध्यक्ष क्या रहे बने एम तादात्म अध्यास में कौन વિલીન હોવા માત્રથી જે પંખાને નિષ્ઠાત્રી નથી પણ પંખા સાથે મોટર સાથે વિલીનનો સંબંધ થાય ત્યારે પંખાને નિષ્ઠાત્રી બને તે રીતે આત્મા પણ ઉપાધિમાં જયારે તાદાત ને અધ્યાસ થાય ત્યારે ઉપાધિ નિષ્ઠાત્ર બને સુસુક્તિમાં એ તાદાત ને અધ્યાસ નથી માટે બધી ઇન્દ્રિયો હાજર છે કોઈ કશું કરી શકતો નથી વગેરે માટે એ રીતે ઇન્દ્રિયો અનાત્મા હવે આગળ કહે છે આપણે ભોજન પાણી પર છે 154માં શ્લોક આગળ કહે છે ચૈતન્ય નિવૃત્ત તદ વ્યાપ્ય સ્વાતંત્ર્યાપિ નિવૃત્તિ દર્શન તો ચૈતન્ય નિવૃત્ત તદ જ્યાં ચેતનતા છે ત્યાં સ્વતંત્રતા જ્યાં ચેતનતા છે સ્વતંત્રતા તે જ્યાં સ્વતંત્રતા છે ત્યાં ચેતનતા પણ જ્યાં ચેતનતા છે ત્યાં સ્વતંત્રતા છે
એટલે સ્વતંત્રતા જયારે હોય ત્યારે હોય ચેતન ના હોય, જો સ્વતંત્રતા ના હોય તો ચેતન ના હોય, જો ચેતન ના હોય તો સ્વતંત્રતા ના હોય. ચેતન નિવૃત્તો આ ઇન્દ્રિયોમાં ચેતનતા નથી, અને માટે ચેતનતા ને કારણે નક્કી થાય સ્વતંત્રતા પણ નથી. એ વાત બતાવે છે ઈશ્વર ચોપણનો શ્લોક. અચેતનાનામ વ્યાપારે સ્વાતંત્ર્યમ નાસ્તિ સુપ્રચિત, રસાદયો ગચ્છન્તિ સમાધીન પરિહારયતે. અચેતનાનામ વ્યાપારે સ્વાતંત્ર્યમ નાસ્તિ સુપ્રચિત. તો ઇન્દ્રિયો કે અચેતન છે એ બહુ જાણતી વસ્તુ છે કે અચેતન જે વસ્તુ હોય, નિશ્ચેત વસ્તુ હોય, જે જળ હોય, નિર્જી હોય, એમાં એમાં વ્યાપારની પ્રવૃત્તિની સ્વતંત્રતા નથી. તત્ર પ્રસિદ્ધ દૃષ્ટાંત, પ્રસિદ્ધ દૃષ્ટાંત આપવામાં આવ્યું. રસાલયો ગચ્છંતિ ભવાદી પરિહાય, પ્રસિદ્ધ છે કે ગવાદિન પરિહાર, બળદ વગેરેના પરિહારથી, બળદ વગેરે વગર રથાદયો ન ગચ્છંતી. આ રથ વગેરે છે કે ગાળો વગેરે છે એ ક્યારેય ચાલી ના શકે, જો એ કેમનારા બળદ ના હોય. એટલે આ રથનું દર્શન હંમેશા ઘોડો કે બળદ તો એ રથ ક્યાં પણ એના વગર રથ ચાલી ના શકે, ભલે ક્યાંથી જયારે મોટો મોટો રથ કામ ત્યારે ભગવાન મારા રથ ને આ પેસેન્જર સાબિત કરો, આમ રથ ને સાબિત કરનાર કોઈ ભાવ રથ ના દે. એ જાણી જોઈ રહ્યા છે તમ કે એમાં પ્રવૃત્તિમાં સ્વાતંત્ર્ય નથી આવતું, એમાં ઇન્દ્રિયોને ચેતનતા સિદ્ધ રહી માટે પ્રવૃત્તિ સ્વતંત્રતા નહીં સિદ્ધ. અત લક્ષણ આપી આત્મનિયો ફરી હશે, તો આ બધાના ચેતન ના હોય તો સ્વતંત્રતા જ્યાં છે પેલા કહ્યું ને કે ભાઈ જ્યાં સ્વતંત્રતા છે ત્યાં આત્મા પણ હોય. આત્મા કેવો હશે સર્વાંતર પણ હોય, આત્મા પણ હોય. તદુપરાંત જ્યાં આગળ જ્ઞાન હોય, જ્યાં પ્રકાશ હોય એ પણ આત્મા હોય, તે પ્રમાણે સ્વતંત્રતા છે પણ આત્મા હોય. તમારી વ્યાખ્યા લઈ કે જ્યાં સ્વતંત્રતા છે ત્યાં તો નક્કી કરીએ કે ઇન્દ્રિયો વગેરેમાં સ્વતંત્રતા છે. સિદ્ધાર્થો કે જો સુષુપ્ત વગેરે અવસ્થામાં ઇન્દ્રિયો છે સદાવાળ એમનામાં કોઈ પ્રકારની પ્રવૃત્તિ નથી. ઇન્દ્રિયો પણ પોતાની પ્રવૃત્તિ માટે બીજા ઘટક પર આધારિત છે, ત્યાં સ્વતંત્રતા નથી. ઇન્દ્રિયો અચેતનતા સિદ્ધ કરી, જ્યાં અચેતનતા છે જેમ કે ગાળો દ્વારા ત્યાં સ્વતંત્રતા નથી, ઇન્દ્રિયો પણ સ્વતંત્રતા નથી. તો સ્વતંત્રતા ક્યાં, ચેતનતા ક્યાં? જો દેહમાં ઇન્દ્રિયમાં પ્રાણમાં મનમાં કશાક છેવટે ક્યાં જાય એ આત્મામાં જ છે. ખરી સ્વતંત્રતા ખરી ચેતનતા આત્મા. અત બધા લક્ષણો ભી આત્મનિયો ફરી વસ્તી સ્વતંત્રતા લક્ષણ. સ્વાતંત્ર સ્વતંત્ર રહેલા હોય તે આત્મતા હોય, એ સ્વતંત્રતા પણ જોડતો આત્મામાં જઈને પરિણામે છે, આત્મા જઈને જ વસે છે. એ કહે છે 195મો શ્લોક. વ્યાપારાસ્તેન વાગાતે ज्ञानात्मकाले स्युः इन्द्रियारिन्द्रियस्य हि. व्यापारः तेन वागारे मत्कृताय सर्वं तेन कारणं वाक् कारणं जड़ से अचेतन से
અંદરથી મારે વસ્તુ નક્કી કરો હું કોણ, આ થયું ને વાત. તો જો આ વાણી વડે બોલાતું હોય, પ્રાણ વડે જ્ઞાન વડે સમજાતું હોય, અપાન વડે આનું થતું હોય, એમના વડે તો હું કોણ, એમના વડે નથી થતું. એટલે પ્રશ્ન પૂછવામાં આવે, યદિ વાચ અવિવાદકમ, યદિ પ્રાણેન અવિપ્રાણેકમ, તો વાણી વડે બોલાતું હોય, જ્ઞાન વડે સમજાતું હોય, ચક્ષુ વડે જોવાતું હોય, કાન વડે સંભાળતું હોય, આ ઇન્દ્રિયો વડે સ્વતંત્ર પોતાની પ્રવૃત્તિ થતી હોય તો હું કહું. તો કે નહીં, ઇન્દ્રિયો વડે પોતાની પ્રવૃત્તિ સ્વતંત્ર વાળી થતી નથી, મારે કારણ નથી. હું કોણ છું જેને કારણે ઇન્દ્રિયોની પ્રવૃત્તિ કેવો હું છું એ નથી કરતા. તેને એટલે હું કોણ છેલ્લો ઉત્તર મળ્યો તેને આ કારણથી વાઘાદેહ વ્યાપાર ચૈતન્ય પ્રયુક્ત સ્વાતંત્ર અભાવે મારા બધા સ્વતંત્ર સ્વતંત્ર એટલે ચૈતન્ય પ્રયુક્ત સ્વાતંત્ર જ્યાં ચેતનતા છે ત્યાં સ્વતંત્રતા છે વાત બરોબર પરંતુ એ ચેતનતા એમની પોતાની નથી મારે કારણ ચેતનતા છે ઇન્દ્રિયા અનિન્દ્રિય ઇન્દ્રિયા અનિન્દ્રિય ઇન્દ્રિયત્વે અનિન્દ્રિયત્વે ઇન્દ્રિય તો કે અનિન્દ્રિય પ્રાણત્વાદિના પ્રસિદ્ધ વાઘ આવે એટલે જ્ઞાન ઇન્દ્રિયો કર્મેન્દ્રિયો અંતરકરણ પણ ઇન્દ્રિયો કહીએ એટલે પ્રાણ ઇન્દ્રિય ના કહે એના સંઘાત એટલે કે ઇન્દ્રિયો છે અનિન્દ્રિય ઇન્દ્રિયો તો આવા પ્રાણ વગેરે પણ છે એ બધા ને કયા છે ક્રિયાત્મક વ્યાપાર તો આ જ્ઞાન ઇન્દ્રિયો કર્મેન્દ્રિયો કરણ કહેવા હોય અંધા કારણ એના પણ વ્યાપાર છે કે આંખો જોઈએ વગેરે વગેરે એ કે ક્રિયાત્મક વ્યાપાર એમની પ્રવૃત્તિ ક્રિયાત્મક છે ક્રિયા કરતી પ્રાણ કર્મેન્દ્રિય સંબંધી ના એ જ્ઞાનાત્મક વ્યાપાર કર્મેન્દ્રિયોનો પ્રાણ મળીને ક્રિયાત્મક વ્યાપાર થાય અને જ્ઞાનેન્દ્રિય અંતરકરણ મળીને જ્ઞાનાત્મક વ્યાપાર થાય તો જ્ઞાનેન્દ્રિય અંતરકરણ જ્ઞાન મળે કર્મેન્દ્રિય અંતે પ્રાણ મળીને બે પ્રકારના વ્યાપાર છે બે પ્રકારની પ્રવૃત્તિ જયારે સંદર્ભમાં એક તો જ્ઞાનની પ્રવૃત્તિ બીજી કર્મની પ્રવૃત્તિ મતૃતા મયા એવ તું મતૃતા એટલે મારે કારણે મેં કરેલા નથી જો ટીકા કે મયા એવ સંધિમાત્રણ પ્રયોગતાની પ્રયોગ સિદ્ધિ હું તો કઈ કરતો નથી તો બીજા કેવા થાય છે સ્વસ્વતંત્ર એને હું તો કઈ કરતો નથી તાવરે આ થાય છે કેવું સ્વસ્વતંત્ર કે સ્વતંત્રતા એનો છે એનો ચેતન નથી ચેતન તો મારામાં છે પણ મારે કારણે હું છે હું તો કરતો નથી એટલે કહે છે કે મયા એવ સંધિમાત્રણ પ્રયોગતા મારી સંજોગી માત્રથી આ હિન્દુ વગેરેના બધા વ્યાપાર છે એટલે કર્માત્મક વ્યાપાર અને જ્ઞાનાત્મક વ્યાપાર કર્મજનનું સ્વરૂપ જેવો વ્યાપાર જ્ઞાનજનનું સ્વરૂપ જેવો વ્યાપાર આ બધા મારી સંજોગી માત્રી રહ્યા છે કો હું કોણ છું હું આ સ્વરૂપ સંજોગી માત્ર બીજા બધા નાના મોટા પક્ષો લે છે તો તેનો પાને પણ પછી કહે છે આગળ સ્વવ્યાપારે સ્વતંત્રત્વ સર્વત્રાપ્યસ્તિ કારકયતિ શ્રીહર્ષાદિતરીત્યા શ્રીહર્ષ બહુ મોટા આચાર્ય થયા ખંડ ખંડ ખાદ્ય પણ એ પણ હવે ખબર નથી કે શંકરાજી પહેલા છે પછી શંકરાજી બહુ બહુ પ્રાચીન આચાર્ય છે વિદ્યારાજ સ્વામી કરતા હોય પહેલા જે હોય વિચારો એ પ્રકારે એમને લખ્યું પણ એ પ્રકારની જાણે કે એ વસ્તુ જાણે સ્વવ્યાપારે સ્વતંત્રત્વ સર્વસ્યા સત્યસ્થિત આવે શ્રી હર્ષ કહેલું છે કે દરેક કારક કારક કોને કહેવાય કરતા કર્મ કર્ણ હું આ ત્રણ બીજા બધા સમજ્યા પણ ટૂંકમાં કરતા એટલે કર્મ કરનાર એમનો બોલનાર કર્મ એટલે વાણી એટલે કે શબ્દો બોલાઈ રહ્યા છે કારણ એટલે કે વાક ઇન્દ્રિય આ ત્રણ વાતો વ્યાપાર નથી કરતા કર્મ ને કર્મ પછી સંપ્રદાન પણ હોય દેવતાનો અનુગ્રહ પણ હોય
अपादान मोह एक सर्ग यह सर्ग गई मुंह में चुन गई गति हो अधिकार हो स्थल हो तो श्री हर से हम कहते हैं आ दरेक कारक पोत पोता कर्म कर्म स्वतंत्र कर्म से जिनके वाघ इंद्रिय है ये बोलवाने स्वतंत्र रहा है इनके बोलवा बड़े वाघ इंद्रिय बीजा कोई कारक पर आधार ना हो बोलवान कर्म करवा माटे यदि हिंदू जी के अमुक स्थल हो तो बोले नमु गाय स्वतंत्र એમાં કર્મ એટલે શબ્દો પણ સ્વતંત્ર છે જે જ્યાં હોય ત્યાં શબ્દ હોય પછી અમુક સ્થળ કા વગેરે શું તો દરેક દરેક કારક આ બધા કારકો મળીને ક્રિયા થાય સંપન્ન થાય એ દરેક દરેક કારક પોતાને વ્યાપારમાં એટલે પોતાનું કામ કરવા સ્વતંત્ર જે કર્ણ છે પાછું તો કર્ણ છે એનું કર્ણ પણ સ્વતંત્ર છે કર્મ છે એનું કર્ણ પણ સ્વતંત્ર છે यदि सिंहर्षादि उक्त रीत्या वागादीनां स्वस्व व्यापारे स्वतंत्रता स्वतंत्रत्व अभ्युपगमयति तो आपणे सिंहर्ष चलो आ श्रीहर्षना कहेवा प्रमाण पहला शुं कह्युं भाई शैवाइट लोग एम कहे छे के आत्मा स्वतंत्र छे तो आत्मा क्या स्वतंत्रता तो ज्या स्वतंत्रता ने आत्मा पण छे एम कहेवामां आव्युं तो ए माटे शैवाइट लोकोनी वात करो हवे श्रीहर्ष नामना एक आचार्य कह्युं छे के भाई वाग इंद्रिय वगैरे पोतपोताना व्यापारमां स्वतंत्र छे एमने कहेवा प्रमाण भले स्वीकारी आपे तो पण तथा तेषां आत्मत्व न संभवते चलो भाई एम कहो कि वाणी बोलवा में स्वतंत्र बोलवा माटे वाणी ए बीजा कशा पर आधार न राखो पड़े अमुक स्थले बोली सकाय अमुक समय बोली सकाय एवं कई वाणी ने जरूर नहीं बोलवा वाणी स्वतंत्र है जीवा स्वतंत्र है એ પ્રકારની સ્વતંત્રતા એમના કેવા પ્રમાણે સ્વીકારી તો પણ એમનો આત્મા પણ કેમ આત્મા એ સર્વત્ર સન્નિહિત ઉચ્યતે આત્મા કોને કહેવાય પરંતુ સર્વાંતર હોય ને આત્મા કહેવાય ઈશુ કહ્યું આને બંધ કરવો બીજું એમ કહેવામાં આવ્યું કે જે સ્વતંત્ર હોય ને આત્મા કહેવાય ત્રીજું કે છે આત્મા લક્ષણ જે સન્નિહિત હોય એના આત્મા કહેવાય જે સન્નિહિત એટલે બધાનો હોય જે બધાની નજીક હોય એના આત્મા કહેવાય બસ એવું પછી અતથી સાધત્યેન ગચ્છતિ સર્વત્ર સન્નિધત્તેથી વ્યુત્પત્તેહે અત ધાતુમાંથી આત્મા શબ્દ નિષ્પન્ન થયો તો ઘણા ધાતુમાંથી આત્મા બતાવે છે આદા આદત્તે આત્મા આપ આપનો દેવી આત્મા તે રીતે અતતી ઇતિ આત્મા તો અતતી સાધત્યેન ગચ્છતિ સર્વત્ર સન્નિધત્તે તો આ રીતે અત એટલે જે હંમેશા રહેલો છે સ્વાતંત્ર્યેન ગચ્છતિ સાતત્યેન ગચ્છતિ જેમાં સાતત્ય છે સતતપણું છે હંમેશા હોવાપણું છે અતતી જે આત્મા આ સતત આ સતત શબ્દ એ સતત છે હંમેશા છે ક્યારે પણ ન હોય ના પર એનો આત્મા સારી રીતે જે સતત છે હંમેશા છે એના આત્મા કહેવામાં આવ્યો ચાલો હવે શ્રીહર્ષના કહેવા પ્રમાણે વાણી વગેરે ઇન્દ્રિયો જે કારક છે એ પોતપોતાના વ્યાપારમાં સ્વતંત્ર છે
आप कहो कि भाई स्वतंत्रता हमारे लिए आत्मा पहुंचे। श्री हर्ष एम कहते हैं कि आवदान कारक होता है व्यापार में स्वतंत्र है, लेकिन इनने स्वीकार किया तो अभाग इसलिए बोलवाना स्वतंत्र है, कब स्वीकार हिंदू क्या हो तो स्वतंत्रता उपरांत संहिता जो है नजीक पहुंच गई है सातत्य के लिए हमेशा हवा पहुंचे उत्मा ज्ञानेन्द्रियो कर्मेन्द्रियो प्राण बद्धा साथे आत्मा जोड़ जुड़ा है। आप तो खाली जुड़े सांभ नहीं, कान खाली सांभ बोले नहीं, फिर आत्मा तो सांभवा में पढ़ से बोलवा में पढ़ से जुवा में पढ़ से साधक बधाना है साधक कहने के सर्वत्र संधिदत्ते बस जाने नजीक महा युगपत्ते आत्मा में अपने गुण से कि बस जाए नजीक महा बधाना संग्रह रखा बधाए व्याप्त रखा सच स्व व्यापार ऐसा संभव नहीं। इंद्रियों बोले बहुत पर्दन व्यापार का स्वतंत्र हुआ है, आंखों जो स्वतंत्र हुआ है, कान समूह स्वतंत्र भारत यदि वाच अभिव्याहृतम यदि चक्षुषा दृष्टम यदि श्रोत्रेण श्रुतम भगत चाहो ये वाक्य में शुभ करो इतने आ कंडिका वाक्य जैसी चर्चा कर रहे एक बोध पर व्यापार में स्वतंत्र से दावे मान लीजिए कि वाक्य भरती है श्री हर्ष नियुक्ति पर तो पण ये मात्र पोता व्यापार में स्वतंत्र से बीजा कचा मान कान मात्र सांभवानी स्वतंत्र धरावे से जुआ नहीं माटे आ करणे क्रिय से ये जुआ के बीच कोई प्रवृत्ति में एनु सातत्य नहीं नजीकता नहीं संक्रायल नहीं એટલે યજ્ઞ ભી 156 માં શ્લોક માં કહે છે યજ્ઞ વિશ્યાદ ભીષાંભિ સ્વાતંત્ર્યમ વ્યાપૃતૌ ક્વચિત ભાગાદીનાં તથા ક્વેહે નામ્યમ વ્યાપૃતૌ यद्यपि हमेशा व्यापृत स्वातंत्र स्वाद क्वचित भले क्यारे आ बदानु पोताना व्यापार में पोतानी क्रोधों स्वतंत्र स्वीकार कर तथापि भगवान वाघ आदिना अन्य व्यापु वाघ आदिना ये आगे ना पंक्ति में जैसे यद्यपि हमेशा वाघ आदि ना व्यापृत क्वचित स्वातंत्र स्या तो वाणी वगैरह नो क्यारे क्यारे लिपोट पाले प्रवृत्ति में भले स्वतंत्रता तथा भी तो एते अन्य व्यापृषु न क्षमा पर आ इंद्रियो दिया प्रकार व्यापार में क्षमता धराव देना कहां जुवान क्षमता धराव देना थी चक्षु बोलवानी क्षमता धारा टीका कहे थे क्वचित वजना व्यापक व्यापक व्यापार बोलू वगैरह व्यापार हमेशा वाघ आदिना स्वातंत्र अभ्युपगम्य थे चलो स्वीकार बन लीजिए कि आ वाणी बोलवा में स्वतंत्र से इधर व्यापारे न क्षमा परंतु आवाद वगैरह बिया व्यापार माता बिया कर्म करामा जुआमा समा वगैरह में स्वतंत्रता धारा न क्षमा अशुभ गंध में न क्षमा कोई कल्पना पर ना करे भाई वाणी सांभे तो क्या रहे तथा दुर्लभम ऐसा आत्मक्रम भाव कदाच ने अपने जुआमा समा पोत पोता प्रवृत्ति में स्वतंत्रता स्वीकारी है तो मात्र एक प्रवृत्ति कर लगे आत्मा बनी जाता है जो बुद्धि प्रवृत्ति में संग्रह रहा जो बस है नजीक हुआ जो बदान अंतर्गम हुआ जो स्वतंत्र हुआ है बस है नजीक हुआ यही आत्मा चल रहा है तो आप बता तो एक दिन नजीक नहीं मार रहे इतना मां आप सब सतत कर रहे हैं क्यों सिर्फ सामने बोला तो ना क्यों
બોલી રહે જોવા શું ના એટલે એક પ્રવૃત્તિ તો બીજી ના કોઈ માણસ બધું બેચાર કરવા જાય બોલે કરો સાંભળે જોવાનું સુવી તો ના શકે ખાઈ તો ના શકે દોડી ના શકે દોડ તો બેસી ના શકે બેસો તો ઉડી ના શકે ટૂંકમાં એ પ્રવૃત્તિ હશે બીજી તો ના થાય હસવું દોષ પાકો સાથે તો ના થાય હસવામાં આત્મા દોષ પાકવામાં આત્મા જે બધાનો હોય એને જ આત્મા કહેવાય જે દરેક દરેક પ્રવૃત્તિમાં નજીક હોય સંદિગ્ધ હોય સંકળાયેલા હોય એને આત્મા કરે તો આત્માના ત્રીજું લક્ષણ કહ્યું પહેલા કહ્યું કે જે ચેતન છે બીજું જે સ્વતંત્ર છે બીજું જે સર્વાંતર છે બીજું કહ્યું જે સ્વતંત્ર છે ત્રીજું સંનિહિત છે નજીક છે સર્વમાં સંકળાય એ દેવ પ્રપંચ આ એને વિસ્તારથી કેટલાક શ્લોકોમાં વાત કરી છે કે વદન ઇત્યાદિ અષ્ટભી આ વદન એટલે કે 157 ના શ્લોક માંડીને 8 શ્લોકોમાં આ વિચારનો વિસ્તાર કરવામાં આવે છે કે કેવી રીતે આ પ્રત્યેક કારક કે પ્રત્યેક ઇન્દ્રિય વગેરે પોતપોતાના વ્યાપારનો સ્વતંત્ર છે પરંતુ અન્ય વ્યાપારની ક્ષમતા ધરાવતા નથી કહેશે 157 શ્લોકમાં વજન દાન ગતય હે વિષયાનંદ કાલભે ધર્મ ઇન્દ્રિયાણાં વ્યાપારાઃ પ્રત્યેકં નિયતાયતઃ આપણા સમગ્ર વ્યક્તિત્વનો સુંદર આપણને પરિચય પણ આપી દે એટલે આત્મા અનાત્માનો બંધનો બહુ સ્પષ્ટ પરિચય જેથી કોઈ પ્રકારનો સંશય ના તો કર્મેન્દ્રિયાના વ્યાપાર એ 5 કર્મેન્દ્રિયો વ્યાપાર એની પ્રવૃત્તિ પ્રત્યેક નિયતાયત દરેક દરેક કર્મેન્દ્રિય કયા પ્રકારની પ્રવૃત્તિ કરશે એ બધું નક્કી કરે છે કે શબ્દોચ્ચારણ અને વદન વદન બોલવું એટલે કે શબ્દોચ્ચારણ કરવું પછી આદાન એટલે પકડવું ગ્રહણ પછી ગતિ જવું એ વિસર્ગ છોડવું આનંદ આનંદ મેળવવો અને ગ્રામ્ય ધર્મ કહે છે આનંદ તો આનંદ ઉલ્લોત્સર્ગાંગા ક્રમેણ વાક પાણી બાદ વાયુ સ્થાન વ્યાપાર કર્મેન્દ્રિયોનો 8 વ્યાપાર વાણી માત્ર બોલી શકે કદાચ સ્વતંત્રતા બોલવામાં સ્વતંત્રતા હાથની તો કે ગ્રહણ કરવું પગ તો કે ગમન કરવું વાયુ એટલે કે છોડવું ઉપસ્થિત આનંદ લેવો આ પ્રકારે પ્રત્યેક નિયતા યથા વ્યાપાર કે દરેકનો વ્યાપાર કે પ્રવૃત્તિ કોઈ કે નિયંત્રિત નિયમિત કરી છે આટલું જ કરી શકે આ કરી શકે અને બીજું નહીં તો કહે છે કે મેં અન્ય બી ખોટો નથી તો વાણીનો માત્ર બોલવાનો વ્યાપાર હાથનો માત્ર ગ્રહણ કરવાનો વ્યાપાર કેમ આ ઇન્દ્રિયો એ સિવાય બીજી ક્રિયાઓ ન કરી શકે એવું તો શા બધું કરશે પ્રત્યેક નિયત કારણ કે દરેક દરેક ને નિયમ નિયત કરવામાં આવે અધિકારી કે જે રાજા પોતાના અધિકાર નિયુક્ત કરે તું આ કર તું પેલું કર તું હિસાબ કેવા કર એ બધા નિયુક્ત કરે કોઈને માલ વેચવાનો કોઈ હિસાબ કેવા કરવાનો કોઈ માલ ઉત્પન્ન કરવાનો કોઈ માલને સંઘરવાનો કોઈ માલને પહોંચાડવાનો કોઈ ખરીદવાનો જેવી રીતે બધા અધિકારીઓને નિયત કરવામાં આવે નિયુક્ત કરવામાં આવે અપોઇન્ટ કરવામાં આવે તે એવું જણાય છે કે આ પ્રત્યેક કર્મેન્દ્રિય પણ પોતાનું જ કાર્યક્રમમાં નિયુક્ત કરવામાં આવે છે અધિકારીકેશુ રાજ્ઞો મયા સર્વાધિપતિના વ્યવસ્થાપિતા હું કોણ છું તો મેં હું કોણ છું આ બધા વ્યવસ્થાપક છું આ બધા નિયામક છું મેં દરેક દરેક માટે એમનું વ્યાપાર એમની ડ્યુટી એનું કર્તવ્ય મેં નક્કી કરેલું છે અને દરેકને અપોઇન્ટ કર્યા છે દરેકને નિયુક્ત કર્યા છે
કોણ છું? નિયુક્ત કરનાર છું. આ બધા કોણ છે? નિયમ છે. સેતુ વિધારણ ઇત્યાદિ સૂચિ તો સેતુ, જેમ પાણી વાળો સેતુ બંધ તો બંધ બાંધીએ તો શું થાય? પાણી પછી ભહી ના જાય, પાણીમાં બંધન આવી ગયું. આ પાણીને મર્યાદિત કરવામાં આવ્યું. આ જળ રહેશે એની ગતિને મર્યાદિત કરવામાં આવ્યું. એવી રીતે આ દરેકની ગતિને મર્યાદિત કરવામાં આવે છે. જુદી જુદી મર્યાદાઓ રહેશે ને એ મર્યાદાઓ રચવામાં આવે છે. જો મર્યાદા અગર તો પાણી ગમે તેમ જતું, પણ બે કિનારાને મર્યાદા રચવામાં આવી, પછી આ સેવું બાંધીને બંધ બાંધીને મર્યાદા રચવામાં આવી. તો આ સહજ સેતુ વિધાને આ ઈશ્વર પણ સેતુ છે, એટલે મર્યાદા. તો જગતને ધારણ કરવા માટે મર્યાદા હોય, જો મર્યાદા ના હોય તો કે વ્યવસ્થા ના આવે. ગમે તે કરે એવું હોય તો સવારમાં આનંદ ધારક પોતે જ નથી. તમારે શું કરીશ ઓફિસમાં? પેલો આ ટેબલ બેસે, પેલો પેલા બેસે, પેલો એના પર બેસે, કશું રહે ચાલે નક્કી. તારે આ ટેબલ બેસવાનું, તારે અહીંયા આવ્યા, તારે આ કરવાનું, બધું કરવાનું, પહેલે તો નક્કી થઈ ગયો. બેંકમાં જઈ રહ્યા છું, જેમ જેમ ફાવે ના બોલાય. તું કઈ મર્યાદા નક્કી કરવા આવ્યા હતા? તો જે કે બધા પોતાનું કામ, ભલે એનું કામ કરવા સ્વતંત્ર છે. જે કાઉન્ટર પર બેઠેલા હોય, જે ટેબલ ડેસ્ક પર બેઠેલા હોય, એ કરવામાં સ્વતંત્રતા છે. ચાલો, પણ એ જ કરવામાં સ્વતંત્રતા છે, બીજું કરવામાં નથી. એનો ભેદ કેટલી સ્વતંત્રતા એમને આપવામાં આવેલી છે, એ સ્વતંત્રતા વાળી ભોગવે છે એને આપવામાં આવે છે. એટલે કોઈકની સ્વતંત્રતાને કારણે, કોઈકના અધિકારને કારણે, કોના જોડ્યા બોલે છે? કોઈકને જોડ્યા બોલે છે. હું દ્રષ્ટાંત આપું ને કે વિષ્ણુ ભગવાન એકવાર શિવજીને મળવા આવ્યા, જરૂર પણ કહેશે ને કે શિવજીના કંઠમાં રહેલા બધા નાગા સાત અંગુઠાળા માર્યા, જરૂર તો બરોબર છે. તો કયા સ્થાને છે પણ ત્યાં નક્કી થાય? આ તો સ્થાનનું બળ છે. સાતમાં ફૂંફાડાવાનું બળ ક્યાંથી આવ્યું? કયા સ્થાને છે? તો બેંગ્લોર ફૂંફાડા મારે, સરકારી હવે ફૂંફાડા મારે, આપણને કશું એ ફૂંફાડાવાનું છે. એ ક્યાંથી આવ્યું? નિયુક્ત એ પ્રકારનું જે અધિકારીઓ છે આપવામાં આવે. બાકી કોઈ ફૂંફાડા ના હોય, બહાર નીકળે બધું બહાર નીકળે. એટલે શિક્ષકો પ્રોફેસરો પણ ક્લાસમાં ફૂંફાડા ના હતા, બહાર નીકળે. આજકાલના વિદ્યાર્થીની શું વાત કરે છે? બરાબર. એટલે એવી રીતે આ ઇન્દ્રિયો દરેક પોતાનું કર્મમાં સ્વતંત્ર ધારે છે, કારણ કે એમને એ કર્મ કરવા નિયુક્ત કરવા. કોણે એટલે એનો કોઈ નિયુક્ત કરનાર હોય છે? મયા સર્વાધિપતિ ના, આ બધાનો અધિપતિ એકબીજાના અધિપતિ ના હતા. આ દરેક કાઉન્ટરો બેઠેલા હોય ને એ ભલે સ્વતંત્ર હોય, પણ એકબીજાને નિયંત્રિત ના કરે. એ બધા નિયંત્રણ છે બરોબર. ચલો પાંચનો નિર્દેશ તો અગિયાર પાંચનો નિયમ કરતા કરતા કોઈ સર્વ નિયંત્રણ હોવો જોઈએ, સર્વાધિપતિ હોવો જોઈએ, જેની દ્વારા બધો જે આ આખી જે આપણે કહીએ કે દરેકનું જે ક્ષમતા છે, કે દરેકનું જે અધિકાર આધિપત્ય, આધિપત્ય છેવટે ક્યાંથી આવતું? નાનામાં નાના માણસ સરકારનું એ ક્યુન હોય, ભલે આપણો દાદાગીરી કરતો, ચાલો આ તો દાદાગીરી ના કરતો કઈ નહીં, પણ એનું કામ કરતો હોય. ચાલો ને સાહેબ, હું અંદર ના કરતો, સાહેબ કામ ના મન ભલામ કહી શકે એવું કહેવાને એનો બળ ક્યાં છે? એને સાહેબ એની પાસે ક્યાં રહે? એના સાહેબ એમ કરતા કરતા છે, જો છોડે પ્રેસિડેન્ટ હિન્દુસ્તાનના જે રાષ્ટ્રપતિ છે એમની પાસેથી કે એમની બધું બળ આવે છે. એવી રીતે દરેક દરેકમાં જે કંઈ બળ હોય એ ઉફાળવાનું ક્યાંથી આવે છે? માયા સર્વાદ કરેલા વ્યવસ્થાપિતા, હું સરૂનો અધિકારી છું, એમને આપણી વ્યવસ્થા કરે, મેં વ્યવસ્થા કરેલી છે, માટે આપણી વ્યવસ્થા છે. જે મર્યાદા છે એ સમજો કે એ મર્યાદાનો સ્થાપના જો હોય તો આપણું ઉપાય મર્યાદા છે. આ કામ જ કરે, કાન આ જ કરે, વાણી પેલું જ કરે, ત્વચા બીજું જ કરે. એ બતાવે છે કે ભલે તે તે કરવાની સ્વતંત્રતા હતો, પણ એટલી જ સ્વતંત્રતા છે વધારે નથી. એની સ્વતંત્રતા મર્યાદિત છે. એમાં તરીકે મર્યાદા સ્થાપના કંઈક છે કે હું છું, કો હમ હું છું.
तथा देशा व्यापार मां सर्वात्मा शेषण बोधय भाव टूकमा दरेक दरेक में व्यापार में नियंत्रित एक बताया कि बदा नियंत्रण रहो आ बदा तो कशा पर आधारित है न जो स्वतंत्रता है ये कशा क्योंकि कोई के आप सत्ता है क्या सत्ता से स्वतंत्रता ये बदाने सत्ता प्रदान करना कोई खो जो जेना पर आधारित आ बदा में स्वतंत्रता देखाय पर स्वतंत्रता ने सत्ता ने कारण से कोई सत्ता कोई के आपेली है माटे आ बदा कोई पर आधारित है पर सत्ता माटे ये कौन है हूँ छु जेना पर बदा आधारित कोहम तुम अग्रे भी इस दरेक दरेक पर्याय में आप अच्छा समझ तुम आगे 158 श्लोक में आप न्याय जीवन बात कर दर्शन श्रवण ध्यान ज्ञानेन्द्रियाणां व्यापारः अज्ञानेन्द्रियों व्यापार के प्रवृत्ति दर्शन श्रवण ध्यान रसन स्पर्शनानि च चक्षु श्रोत्र ज्ञान रसन प्रवाख्यान चक्षु आपने पांच ज्ञान इंद्रियों चक्षु व्यापार दर्शन श्रोत्र व्यापार श्रवण ध्यान व्यापार ध्यान पहले रसन जीवन व्यापार ओके स्वाद रहो चाकू अने स्पर्शन व्यापार अड़क स्पर्श कर आ बदा स्पर्शनाल से ज्ञानेन्द्रियाणां व्यापारः अज्ञानेन्द्रियों पर व्यापार विषय प्रवृत्ति से नियतास्ते ते भी पूर्ववत् पहला जैन उन्हें पर नियमित कर्म आवे से नियत कमावे से मारे ज्ञानेन्द्रिय दरे भले पोताना कर्म स्वतंत्र होय स्वतंत्र होय छता पण ही सत्ता जे कई ख्याल विना दरेक दरेक मर्याद प्राण प्राण से असाधारण कार्य प्राण कहवाये स्वतंत्र असाधारण कर यही कहवा स्वतंत्र असाधारण कार्य आंखों में असाधारणता शू है जो ये क्या है कान में असाधारण पड़ो सांभ क्या है ये स्वतंत्र क्या प्राण असाधारण पड़ो बता रहे थे ये क्या है पढ़ना तो एक सौ उनसठ पुस्तक में है जीवन तत्कृतंचे नास्य कारणम् प्राणस्यापि गतिः सर्व प्राणी प्राणी में विशेषता चित्र गति चित्र एट आश्चर्यजनक के विभिन्न प्रकार की गति प्राण मान्य है प्राण कहो अपान कहो ज्ञान उदान समान ज्ञान चार बाजू ऊपर है उदान ऊपर ले जा रहा है प्राण हो आए तो श्वास बाहर का है अपान श्वास अंदर ले जा रहा है समान लोग है बुध पचा रहे हैं चार बाजू नीचे चित्र एटे आश्चर्यजनक आपकी गति प्राण इसे उपप्राण के पास संकोच करूं या करूं क्या करूं आकुंचन वगैरह तो आम की गति जैसे एक प्राण एक विशेषता है बीजा कैसा स्वाद बाहर करो स्वाद अंदर लो आवली वस्तु हो आप प्राण स्वयं नियम को यानी विशेषता जीवन तत्कृतम से भी प्राण जीव प्राण कारण है तो क्या जीवन के शक्य से आ देह अंदर आदि जीवन कहा ज्ञानेन्द्रियो कर्मेन्द्रियो अंतरण बद क्या सुधी पूर्ण कार्य कर सके जहां सुधी प्राण हो जाए जो प्राण चाली जाए तो हम कोई वस्तु पोता कार्य करने क्षमता ध्यान रखती ना तो अन्य शिकार टूंक प्राण महान अने महान प्रवृत्ति करे तो ये सिवाय भी ना करे प्राण जोई ना सके प्राण सांभी ना सके प्राण बोली ना सके
તેથી આ સિવાય બીજી કોઈ પ્રવૃત્તિમાં પ્રાણી પણ સ્વતંત્રતા નથી, હનુમાન એ પણ નિયંત્રિત છે, એને કારણે એનો કોઈ નિયંત્રતા છે, હનુમાન એ આત્મા નથી, નિયંત્રિત છે, સતત એનું સાતત્ય નથી, જોવામાં પ્રાણ નથી, સાંભળવામાં નથી, સાતત્ય નથી. પૂર્વદી પ્રાણ પ્રાણ શરીર પૂર્વ વ્યાપાર નિયત હે, બીજા બીજા કિસ્સાની જેમ પ્રાણ વ્યાપાર પણ નિયત છે, નિયમિત છે. કથમ યત પ્રાણપાનાદી પ્રાણ અપાનાદિ ભેદેને નાના વિધા ચિત્રા અન્નપાનયો ટૂંકમાં પ્રાણ અપાન જ્ઞાન દાન સમાન એક ભેદ પ્રાણના ભેદ દરેક જુદી જુદી ગતિ બતાવે. અન્નપાનયો સૂક્ષ્મનાડી છિદ્રેશુ વ્યવસ્થાપકતા, તો આ પ્રાણ શું કરે છે, સમાન રૂપ પચાવે, અન્નને જળનું સૂક્ષ્મ રસમાં રૂપાંતર કરે, સૂક્ષ્મ નાળીમાં દ્વારા એમને પ્રસારિત કરે. તો સૂક્ષ્મ નાળી છિદ્રેશુ વ્યવસ્થાપકતા, સૂક્ષ્મ નાળી છિદ્રોમાં એમને વ્યવસ્થિત કરવું, એટલે કે એમને મૂકવું, એ પ્રકારે એમને એનું વહેરાવવું આખે શરીરમાં. અદ્ભુતા ગતિ ચિત્ર એટલે અદભુત ગતિ છે ના, ક્રિયા એકમ કાર્ય હોયતા પ્રાણની એક ક્રિયા એક કાર્ય છે ને એક વિશેષતા. તસ્ય સચિવ સ્થાનીયતા સૂચયિતમ દ્વિતીય કાર્ય દર્શનથી, આ પ્રાણ તો સચિવના સ્થાને છે, રાજાના સ્થાને નથી, હું તો રાજાના સ્થાને છું, બધાને સત્તા આપનાર, બધાને નિયુક્ત કરનાર છું, તો આ પ્રાણ રાજાના સ્થાને કરો તો નહીં. આ પ્રાણ ઘણું ઊંચું સ્થાન ધરાવે, કયું સ્થાન, સચિવનું સ્થાન છે, રાજાનું સ્થાન. તસ્ય સચિવ સ્થાનીયતા સૂચયિતમ દ્વિતીય કાર્ય દર્શનથી, કે પ્રાણ તો સચિવના સ્થાને છે, મંત્રીના સ્થાને છે, સેક્રેટરીના સ્થાને છે, કે મિનિસ્ટરના સ્થાને છે, તો એ બતાવવાનું બીજું કારણ છે. જીવનમ તત્કૃતમ છે, ચકારો ભિન્ન ક્રમ, તો જીવનમ છે તત્કૃતમ જન્મ, આ જીવવું એ પણ એ પ્રાણને કારણ છે. જીવનમ પ્રાણધારણમ, આ જીવ એટલે પ્રાણધારણ, જીવવું એટલે શું, પ્રાણધારણ કરવાનું. આપણે જીવન ક્યારે કહેવાય, જ્યાં સુધી પ્રાણધારણ કરતા હોય. તચ્ચ પ્રાણ અતિક્રમણે સાતમ અશક્તાના, તો આ જીવવાનું એ આ પ્રાણ સિવાય બીજા તો મળે શક્ય છે કે, તો પૂછે કે આપણે જીવન તો છે ને કારણે, તો ચક્ષુ શ્રોત્ર આવી ઇન્દ્રિયોના કારણે, કર્મેન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયો વગેરેના કારણે આપણે જીવન જીવન કહેવાતું નહીં. પ્રાણ અતિક્રમણે સ્થાતું શકતા, એટલી કથા આવી બૃહદારણ્યક ઉપનિષદમાં, પછી પ્રશ્નોપનિષદમાં, થોડી સંયોગ ઉપનિષદમાં ઇન્દ્રિયો જે વિવાદ થાય, હું શ્રેષ્ઠ છું, હું શ્રેષ્ઠ છું, તો બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજી કહ્યું કે ભાઈ જેના જેવા ત્યાં શરીર ખરાબમાં ખરાબ થઈ જાય એ શ્રેષ્ઠ છે, દરેક દરેક ઇન્દ્રિય વાણી વગર એક પછી એક તમે વિદાય નથી, જેવું તો કરો મારા ઉપર શરીરનું શું થાય, વાણી વિદાય નથી, વરસ પછી પાછી નથી, શું થયું મારા ઉપર, તારાવાળું કામ ચાલે, તો ગુંગો જેમ કામ કરવાનું કામ ચાલે, બિચારા એમ બેસી ગયા, કર્ણેન્દ્રિય ચાલે, શ્રોત્રેન્દ્રિય મારા વર્ગ કેમ થતો, બહેરો વેપાર કેમ વેપાર કરો એમ કરે, એક એક ઇન્દ્રિયો ચાલી જાય, મન પણ ચાલી ગયો છે, હોય ચાલે, એ નાળો માણસ કે મન વગર માણસ વેપાર કેમ વેપાર કરો, ટૂંકમાં દરેક ઇન્દ્રિયો સ્થાન કરો, એને કારણે દેહ પર અસર થઈ જ ના, તો પાપિષ્ઠ તમે જેને કારણે દેહ તદ્દન પાપિષ્ઠ થઈ જાય, તો એ પ્રાણ કે જાઓ તો હું જોઉં, જેવું પ્રાણે જવાની પ્રવૃત્તિ કરે કે બધી ઇન્દ્રિયો પોતાના સ્થાન ખેંચાય, જેમ ઘોડાને બાંધ્યા હોય કોઈ એકદમ બળવાન જે ઘોડા હોય તેજસ્વી ઘોડાને જેમ કોઈ પેલા ખીટા સાથે બાંધ્યો હોય અને ઘોડા પગ ઉઠાવે અને ખીટો જેમ પોતાના સ્થાનમાંથી ઉંચકાઈ જાય બહાર નીકળે તેવી રીતે, જેવું પ્રાણે આ દેહમાંથી જવાની ચેષ્ટા કરી કે બધી ઇન્દ્રિયો પોતાના સ્થાને ખેંચાવા માટે, પ્રાણ ઉત્ક્રમણે સાધુ અશક્તા, પ્રાણે જયારે ઉત્ક્રમણ કરવાનો પ્રયત્ન માત્ર કર્યો, ઉત્ક્રમણના દેહમાંથી નીકળવાનો, ત્યારે પોતાના સ્થાનમાં રહેવા માટે ઇન્દ્રિયો સક્ષમતા સક્ષમ ન હતી. પ્રાણ શ્રેણીકરણે એ બધી ઇન્દ્રિયોએ એમને બધી પ્રાણને શરણ લઈ, એ તમે ના જશો, એ પ્રાણ આપ ના જશો, લબ્ધ પ્રાણ સંજ્ઞા, એને કારણે આ ઇન્દ્રિયો પણ ગૌણ અથવા પ્રાણ કહેવાય,
मुख्य अर्थ में आ प्राण प्राण પણ આ બધી ઇન્દ્રિયો પણ પ્રાણ નું શરણ લીધવા કારણે ગૌણ અર્થમાં ઇન્દ્રિયો પણ પ્રાણ કહેવાય છે. વાઘાદિના સ્થિતિ હેતુ પ્રાણ ઇન્દ્રિય સંવાદ બ્રાહ્મણ સ્પષ્ટમ કે આ વાઘ વગર ઇન્દ્રિયો છે કર્મેન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયો એનું હોવામાં પણ પ્રાણ કારણ છે એ ઉપનિષદમાં આ સંવાદ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું. એનું જીવન પ્રાણધારણ એટલે બીજી ઇન્દ્રિયો બી પ્રાણ છે ધારણ કરવા જીવ પ્રાણ ધારણ જીવ ને પ્રાણ ધારણ કરવા પ્રાણ પ્રાણ ધારણ કરે છે તો પ્રાણ જે છે બીજા પ્રાણ આ જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો ગૌણ પ્રાણ કહેવામાં આવે છે તો મુખ્ય પ્રાણ છે એવા પ્રાણ ને ધારણ કરનારા કારણે જેને કારણે જીવન છે. એથી વ્યાપાર વિહાય અન્ય વ્યાપાર છે અસૌ પ્રાણ કારણ કહેવાય. બસ આ બે વ્યાપાર સિવાય યુગ વ્યાપાર કરવા માટે આ પ્રાણ વ્યવ વ્યાપાર કારણ નથી. બીજી પાંચ પહેલી પાંચ પણ હજી કહ્યા તથા દુર્લભ એશા આત્મસ્તમ એવી ભાવ તથા તે આગળ પહેલી પાંચ નો છે 156 માં શ્લોકના અંતમાં ટીકા અંતમાં આવે કે આ બધી ઇન્દ્રિયો આ બધી જે છે આ વાણી વગેરે ઇન્દ્રિયો જે છે કર્મેન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયો એ આત્મા હોવાની સંભાવના ધરાવતા નથી. તથા તે પણ દેહે નાના આત્મા રહે એવું ચક્ષુવાદિક જ્યાં બધી જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો બની પ્રત્યેક આત્મા હતો તેમાં અનેક બધા આત્મા થઈ જાય એનું કામ ચાલે નહીં અનેક નિયમો બધા કામ ન ચાલે મારે નિયમો દેખા જવા માટે આ ઇન્દ્રિયો આત્મા હોય અને વી પાર તમને કહે છે એવો ઇન્દ્રિયો બી ઇન્દ્રિયો બી બરાબર ના આત્મા કોઈ વ્યક્તિ આ પ્રાણ ભલે ઇન્દ્રિયો બધા બળવાન છે તો પણ એમાં આત્મા પણ નથી એની સત્તા ઊંચી એ સચિન આ બધા નિયંત્રિત કરનાર બધાને ધારણ કરનાર છતાં પણ એ સર્વનું નિયંત્રણ એ સ્વયં પણ નિયંત્રિત છે. ઇન્દ્રિયો બી બળવત હે ના આત્મા ઇન્દ્રિયો કરતા પણ બળવાન છે એમાં પણ આત્મા પણ નથી એ વાત કરી હતી. વ્યાપાર અસોપી ઇદમ કર્મદ્વયનો નિર્વહતી આ પ્રાણ પણ આ બે પ્રકારનું કર્મ જ માત્ર કર્મ નિર્વાહ કરે છે. આત્મા પુનઃ બહુ કર્માય બી ન અનુષ્ય આત્મરાય બી આત્મા બધું જ કર્મા છે. પ્રાણ કર્મમાં આત્મા છે જ્ઞાની કર્મમાં આત્મા છે કર્મી કર્મમાં આત્મા છે એની જ આત્મા કહેવાય કે બસ જન્મ નહીં પાડે આ લોકો તો થોડી થોડી નૈતિકતા ધરાવે છે સંપૂર્ણ નૈતિકતા ધરાવવા માટે એમનામાં આત્મા પણ નથી. પછી આગળ તો કર્મેન્દ્રની વાત કરી જ્ઞાનેન્દ્રની વાત કરી અને પ્રાણની વાત કરી હવે અંતઃકરણની વાત કરે 160 સંકલ્પ જ્ઞાન અહંકાર ચેતના જીવ સર્વકાર અંતઃકરણ રૂપાધિ મન આદે ચતુષ્ટયા મન બુદ્ધિ અહંકાર ચિત્ત અંતરગણ ત્યાં ચાર તો કે પ્રવૃત્તિઓ છે તો સંકલ્પ જ્ઞાન અહંકાર ચેતના બસ આ અંતઃકરણની જે ચાર પ્રવૃત્તિઓ જે વૃત્તિઓ છે એ આ જ કાર્ય કરે છે. મને આવે તો મનનું સૃજન સંકલ્પ ઇન્દ્રિય વિશેષ પ્રકારાન્વેષણ સંકલ્પ પણ એવા ઇન્દ્રિય વિષયો અને એના પ્રકારનું અન્વેષણ કરવું શું વસ્તુ છે શું છે હવે અન્વેષણ કરવું અને સંકલ્પ મારો આગા મન કરવું આ મન છે એ ઇન્દ્રિયો દ્વારા જગતના પદાર્થને જાણે જ્ઞાનેન્દ્રિયો દ્વારા કર્મેન્દ્રિયો દ્વારા જગતને પ્રતિભાવ રચાય એટલે ચાલો ભાઈ આ શ્રોત્રેન્દ્રિય છે તો શબ્દ ક્યાં છે એટલે આ રીતે ઇન્દ્રિય વિશે પ્રકાર અન્વેષણ ઇન્દ્રિય વિશે પ્રકારનું અન્વેષણ કરવું એ કામ મન કરે સંકલ્પ પછી જ્ઞાન નિશ્ચય કરવો એ બુદ્ધિની વૃત્તિ છે અહંકાર અભિમાન અભિમાન કરવું એ અહંકારનું કરવાનું છે
चेतना चेतन अनुसंधान अनुसंधान करो स्मरण करो हे चित्तन रखो एकता नियता व्यापार क्योंकि आ प्रत्येक वृद्धि से अंतःकरण प्रत्येक अंश से मात्र आज कार्य कर सके बीजी नहीं अर्थात अंतःकरण पर पोता कार्य में नियंत्रित આ રીતે એમનામાં સંલિંગત્વ નથી બધે રહેલા નથી માત્ર અમુક અમુક કર્મ કરે છે હું ભલે સ્વતંત્ર જણાવ્યો પરંતુ બધા કર્મ સ્વતંત્રતા નથી એટલે એથી એમનો આત્મા પણ એવું કર્ણ વ્યાપાર વિદાય પ્રસંગે ભૂતાના વિષયાણાંગ વ્યાપાર છે આ પ્રકારે જ્ઞાન કર્મેન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયો પ્રાણ અંતઃકરણ આ બધા વ્યાપારની વાત કરી અભિનય દરેક શું વ્યાપાર ની પ્રવૃત્તિ કરે છે એ કહ્યું આપણને પ્રસંગનો પ્રસંગો પણ એટલે આ ચર્ચા હમણાં ગમે ચાલે અત્યારે આ સંઘાત આત્મા છે કે એની ચર્ચા ચાલે છે કોઈ ઘટપટના આત્મા કહેતો નથી છતાં ભૂતાના વિષયાનો વ્યાપાર કરશે બધું જયારે કહેવા બેઠા ત્યારે બધું પૂરું કરી દે લાખ ત્યારે સવા લાખ થઈ જાય આપણે આ કરી નાખવાનું ત્યારે નહીં કહો ચાલો અત્યારે કરી નાખ એવી રીતે કર્મેન્દ્રિયોનો જે વ્યાપાર છે જ્ઞાનેન્દ્રિયો વ્યાપાર શું છે પ્રાણ વ્યાપાર શું છે અંતર વ્યાપાર જેવું છે પંચમહાભૂત નું શું વ્યાપાર એમાં કહી એટલે વિષય પંચમહાભૂત અને એના વિષયો છે એ વિષયો બધા છે એનું શું વ્યાપાર એવું કહી દે છે દર્શન पृथ्वी महाभूतान पृथ्वी जल अन्न वायु आकाश आ पंचमहाभूत दरेक नु कार्य अनुक्रमे करू धारण तो पृथ्वी कार्य धारण करव पात्र धुता रहे कि धुता रहे स्थिति हेतुत्व तो पात्र जे रीते घी वगैरह धारण कर स्थिति हेतु धारण करो स्थिति हेतुत्व आ घी अमा रहेलू को कारण है पात्र ने પેલા દક્ષિણ ની પેલા તાર્કિક હોય ને તાર્કિક લોકો એક વાર બીજા બેઠા પેલા જજ જતનો તર્ક કર્યા કરે ને પછી આમ તો બીજું બધું કામ કામ કરે નહીં આ પંડિત ની બેઠા શું કરે અને બધું છાત્રા ને કરે એની પત્ની કરો કે જાઓ ને દહીં લઈ આવો બીજાને કામ કરાવો તો એક પડ્યો હાથમાં દહીં લઈ જાય દહીં લેવા ગયા પેલા પણ ને આ દહીં લેવા કયો પડ્યામાં દહીં હાથમાં પડ્યો રાખીને આવે એટલે પંડિતજી છે વિચાર પડી ગયા કે મેં કોણ કોને ધારણ પડ્યો દહીને ધારણ કરે આ પડ્યું દહીને કાંઈ કે દહીં પડ્યા ને કાંઈ જો દહીં ન તો પડ્યું ઉડી જાય ને પડ્યો વિચાર એટલા મહત્વ સ્વાળો ઉડી જાય એને દહીં પડ્યા ધારણ કરે છે કે પડ્યો ના તો દહીં પણ ધોવાઈ જાય તો કોણ કોને ધારણ નક્કી ના કરે છે આવતો આવતા ચિંતન કરતા હોય કોણ કોને ધારણ કરે તો જયારે ધરતરી લખી ના આવે ત્યારે અનુભવ નથી કરો તો જો શું થાય છે એ કોણ પણ ધ્યાન કરો એટલે આવતો રસ્તામાં ઊંધું કરીને જોયું બંને પડી ગયા એ પત્ની નથી ખબર લીધો સુધી વાત છે આ પંડિત ની હાલત ત્યાં ખરાબ કરતી વિચારવા બધા લોકો પંડિતો ને શું નહીં પણ ભારત ધીમે તે આ પડિયા ને ધારણ કરે છે ખબર તમને આમ કહો કે પડ્યો છે દહીને ધારણ પાત્ર જે છે એ વસ્તુને ધારણ તો પાત્ર ધૃતાવે સ્થિતિ હેતુ તો ધરતી પૃથ્વીનું કાર્ય શું છે ધારણ કરવું બધાની સ્થિતિ પણ કારણ છે આપણે છીએ ઉભા રહીએ છીએ ચાલીએ છીએ હોઈએ છીએ પણ કારણ પૃથ્વીનું કારણ જો ધારણ ન કરતી હોય જેમ પાણી પણ ચાલે ને પડીએ આપણે ધારણ કે આપણે સ્થિતિ રહીને તો સ્થિતિ પણ કારણે જેને કારણે નામ ધરતી કે પૃથ્વી એમાં મુખ્ય કાર્ય ધ્યાન પાક હે ક્લેદન ક્લેદ ભીજવું જેનું કાર્ય છે ભીજન
पाक है आत्मत्व निवर्तन, पाक है आत्मत्व निवर्तन, पाक है पचाओ भी पकाओ 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 तो पचाओ ही करो पकाओ इले अग्नि होना पकाओ यूहन संतोष विकास आवेदन विविध ऊहन विविध ऊहन विविध प्रकार की क्रिया करें संतोषित हो विकास हो अवरीपा क्रिया से पालन क्रिया अवकाश का स्थित प्रसन्न से अनुकूल अवकाश कौन है जवाब स्थिति तो उभार तो उभारे वाले अने दौड़ते प्रगति बनो स्थित हो प्रसन्न उसको प्रसारित काम आ गए तो सवाल है जिनको वायु प्रसारित काम आ गए तो सवाल है जो है रहवा मत तो रहवा दे प्रसारित सवाल है वो कौन कर आकाश है जब स्थिति जो है ना प्रसरण ना सवाल तो कौन बड़ो प्रसरण सवाल तो उसमें है तो कौन बड़ो जे करो ये करवा दे बीजी बनी वस्तु के लिए क्या स्थिति हो क्या जड़ उभेलू को हो तवा नदी उभेलू को हो अग्नि पा कई जगह हो कई चारों सराय में बड़े जंगल तो दरेक ने हवा माटे अने खला माटे जे अवकाश जोगो है कहीं आप हैं ना पर आकाश है अवकाश प्रदान ये तो है उसको वाचस्पति निश्चय ही इतना मरे वाचस्पति निश्चय अब आप क्या क्या ले रहे हैं इसके तो प्रश्न है जन्म पूर्व में अतिकार का जो बंधु होते हैं जिन्हें क्या करने क्या है यह शास्त्र में क्या आलोचना એટલે આ ટીકાનો આ ગ્રંથનો અભ્યાસ કરવા કરતા આપણને વેદાંત શાસ્ત્રનો બહુ એક મોટો ભાવ ખ્યાલ આવ્યો આપણે ખબર ન હોય કે ક્યાંથી આવ્યો પોતે જ કહે છે અત્યારે એટલે એવું તો વાચસ્પતિ મિશ્ર હિ માંધિકાર વાચસ્પતિ મિશ્ર કહેલું છે જે ત્યાગાશ ના વિવ ના વિ ન અભિ ન અભવિષય તથા અન્યોન્ય સંપીડિતાની ભૂતાની न सूचि भी अभी अभेद चंद्र यदि हिंदी वाला की भाषा है अंग्रेजी भाषा वाला यदि आकाश न अभविष्य 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 जो आकाश न हो न अभविष्य न हो तथा अन्योन्य संबीता भूत आकाश न तो सुधा अब भूतो एक जगह आ गया है ना आकाश अपना नाम तो जल पृथ्वी बधु भेगू गई जगह અન્યને સંપીડાનું ભૂતા એક બીજા પીડા કરવા કે દરેક ત્યાં પછી જગ્યા માટે સ્પર્ધા કરતો હોય ને બધા જગ્યા એક બે પીડિત કરતા હોય ન સૂચિ ની અભી અભેદ ચંદ્ર હતી અને તો સૂચિ એટલે પીડી સો હોય તો ભૂતાને સૂચિ ની ભી અભ્ય તો સો વડે પણ આપણે વિધિ ના શકા આ બધા અત્યારે સો થી આપણે વિધિ શકીએ ને જે કઈ ધારો કે આ માળા છે ફૂલને આપણે સોયથી વિધિને આપણે માળા બનાવી એટલા માટે કે દરેક ફૂલને ત્યાં ત્યાં હોવાની જગ્યા આકાશ આપે છે તો આકાશ ન હોત તો દરેક ફૂલને પોતાની જગ્યા ના હોય તો બધા એક જ વિચાર તો આપણે એને વિધિ પણ ના શકીએ એટલે આવું સાદું કાર્ય કહી શકીએ માળા બનાવી શકીએ એમાં આકાશ છે કારણ કે આકાશ દરેક ફૂલને દરેક મૂર્તિને પોતપોતાનું સ્થાન આપવા એટલે પૃથ્વી તેજો વાયુ આકાશના મેદ વ્યાપાર આ બધા છે પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશના નિયમ નિયમિત કરેલા વ્યાપાર આજ કરે ધાન પૃથ્વી કે જળ ના કરે પચાવન પકાવન કામ અગ્નિ કરે પૃથ્વી ના કરે કે વાયુ ના વગેરે સંકુર્જાઓ વગેરે પ્રસરવું વાયુ કરે અવકાશ પ્રદાન તો આકાશ જ કરે બીજું કોઈ એ કાર્ય ના કરે અને બીજું કોઈ કાર્ય ના કરે મોક્ષ ધર્મો પછી મોક્ષ મહાભારત અંદર બધું જ વસ્તુ છે મોક્ષ ધર્મમાં એટલે ત્યાં પાદ નો લેખ છે વ્યાસસ્ય સુગમ પ્રતિ ઉપદેશમ યુધિષ્ઠિરાય ભીષ્મ પ્રાહ ભગવાન વેદ વ્યાસે શુદ્ધને ઉપદેશ કર્યો એ જ વાત ભીષ્મ પિતાનું યુધિષ્ઠિર ઉપદેશમાં કેટલી વસ્તુ આવે આ દરેક મહાભૂત શુદ્ધ કામ એ પણ આવી જાય તો ભાઈ તમે તો કહ્યું કે આટલા વ્યાપાર છે પણ મોક્ષ ધર્મ એટલે શાંતિ મહાભારતના શાંતિ કરવામાં મોક્ષ ધર્મનો વિભાગ છે જે વિષ્ણુનો યુધિષ્ઠિરનો ઉપદેશ છે એમાં તો આ બધા મહાભૂતના ખૂબ બધાની પ્રવૃત્તિ વ્યાપાર થયેલા છે એનું ઉત્તા
अतः इन्हें न तो इधर बस आ व्यापार से इस व्यवहार व्यापार न तो ऐसा में अवान करविष्ट देश से ऐसा में अवान करविष्ट भाव उतना बिजी भी प्रवृत्त नहीं हो जाए उसमें तो धारण नहीं जा जाते हैं यानी अवान कर विशेष है ना बड़ा विशेषता से यानी तो यही व्यक्ति से इसलिए इस वह नहीं उसी धारण कर ही उसका कभी कर सकते तो जो क्या कर भूमि स्थैर्यम गुरुत्वम से काकिन्यम प्रसवातदा गंधो गुरुत्वम शक्ति से संघात स्थापना धुति उसकी नाटला धर्म है भूमि स्थैर्यम स्थिरता गुरुत्वम तो भी ये चीज़ है गुरुत्व गुरुत्व से प्राकृण्यम प्रसवार गंधो गुरुत्व देव गुरुत्व मेरे टीका कह दें अत्र आद्य से गुरुत्व से तो भार है वजनदार वजनदार हवा पड़ो पृथ्वी में धर्म द्वितीय से विशालत्वम विषाद और पृथ्वी में धर्म तो भूमि है संयम स्थिरता गुरुत्व तो कहे वजनदार हवा पड़ो प्राकृण्यम कठिनता प्रसवार्थता प्रसवार्थता कौन है कह रहे हैं प्रसवार्थता बीज से अंकुर भाव आपार सामर्थन बीज ने अंकुर कहूँ आपको केवल पृथ्वी काम कर प्रसव गंध गंध गुरुत्व विषाद शक्ति से शक्ति संघात है अब समुदाय स्थापना धृति धान कर अब पृथ्वी ने धर्म के महान बड़ा है आपको बोलो धारण क्योंकि धारण में बदलू आप पृथ्वी में कठिनता है तो धारण करें व्यापक अगर मैं धारण इधर दिखा ना दीजिए ना तो धारण ना करें धृति हो रहा है अब दू जो पृथ्वी में हो रहा है कठिनता हो रहा है तो वजनदार कौन हुआ और जिससे कठिन हो बर्फ कठिन हुआ है पर ले कूटी जाए कड़ाक कर देखो ना उसमें विद्युत है एक धारण करी लगे कनवाले के ये धारण ना पृथ्वी ना अगला जन्म पाने अपाम शैत्यम रस क्लेद द्रवत्व स्नेह सौम्यता जिह्वा चंदनम चापि भौमा भौमान भौमान सर्पण तथा जना का शैत्य शीघ्रता रस है स्वाद क्लेद है ऐसे क्लेद बीजों द्रवत्व वहु स्नेह सौम्यता चिकाशपन सौम्यपन जिह्वा इपन जनधन निश्चंजनम टपको टप 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 जन भौना भौमान शर्पण तथा अब दा बा बनाई लेने का होगा ही ना क्या जो शुरू करें भूमि में दा भूमि में जन का दा चौका दे रहा है एक बार में शपण है बुद्धि ने गाली दे रहा ये तो चले गए आप लोग जन में पाने ये क्या हम जल्दी ये समझ नहीं आता है अग्नि दुर्दर्शता ज्योति ताप है पाक है प्रकाशनम शोको रागो लघुस्तैक्ष्म सततम चोद भाषिता अग्नि अपना शास्त्रों में सुसू नहीं संचार અગ્નિના ધર્મ કેટલું બધું એમનું નિરીક્ષણ કેવું હશે તીક્ષ્ણ અને સૂક્ષ્મ અને કેવું બધું વર્ગીકરણ બહુ સરસ કરેલું તમે હું લખો ને એટલે હજાર લોકો વાંચે હજાર પ્રશ્નો પૂછે મેં અમદાવાદ ક્યાં કાઢે એવું વિચારે લખાય લખ્યું એનું બધું જવાબદારી દે તમારે કે કયા કયા દ્રષ્ટિકોણ કોણ જોઈ શકે એમાં કયો વાંધો પાડી શકે એ બધા ધ્યાનમાં લઈને તમે કંઈક વિધાન કરો એટલે માત્ર લખી નાખ્યું નથી આપણું ની પાછા બધી વસ્તુ રહેલી હોય અગ્નિ દુર્ધર્ષના અગ્નિ દુર્ધર્ષ એટલે કોઈની ગાંધીઓ ના જાય જો તે પ્રકાશ તાપ સંપર્ક કરવું પાક હે પકાવવું પ્રકાશ ને પ્રકાશિત કરવું શોક મનમાં શોક કેમ ને એની અગ્નિ રાગમાં અગ્નિ હોય તો આપણા પંચમાનું તો આપણા આપણી પાડ્યો છે એને કારણે આ બધી બધી મૃત્યુ આપવા લઘુ એટલે કે શું કહેવાય અહીંયા હશે અગ્નિ એમાં લઘુ એ ગુરુત્વ પહેરી રહેતા એમાં વજન ના અગ્નિ કેવો હશે વજન વજન નગર કઈ ક્ષણ તીક્ષ્ણતા સતતમ જોર ભાષતા હંમેશા ઉર્ધ્વ ઊંચી દિશામાં ભાષી જતો
अतएव भारवाहिक अतएव उद्धम ज्ञाति अग्रिमा दुर्गुण वजन परिमाण हमेशा ऊपर जाए हवा हीलियम वगैरह पाए ऊपर जाए अग्निपान हल्को हवा का हमेशा ऊपर जाए पी वायु बात कर वायु अनियम स्पर्श है वार स्थान स्वतंत्रता वायु सुझे अनियम स्पर्श है अनियम स्पर्श है कोई नियम बगैर स्पर्श करो नहीं गंभीर है वायु बने स्पर्श करें कोई नियम रास्ते स्पर्श योग्य छे नदी लोग की योग्यता नहीं करा बने स्पर्श के बाद इंद्रिय बने स्पर्श जी हाँ पी वाद स्थान वाद स्थान वाग इंद्रिय से स्थिति हेतु वायु कारण है वाग इंद्रिय से यदि स्थिति से हवा पर यदि क्या है वायु कारण तो वायु वायु शब्द ना संचार करे क्या है वाग इंद्रिय से शब्द बोले क्रिया ने समझा क्यों वर्ष पशी स्वतंत्र ना वायु स्वतंत्र तो करो तुम्हें प्रतंत्र ना बलम भगवान ये वायुपुत्र भगवान शीघ्र शीघ्रता छत मोक्षम मोक्ष मना विस्तार अपान वायु रूप है अमण वगैरह से विस्तार करो एट अपान वायु कार्य है मोक्ष छोड़ू कह रो चेष्टा तथा अनेक चेष्टाओं भव कर्म एट उत्क्षेपणी कर्म उत्क्षेपण करो बाहर का ऊंची लोग वगैरह फेंकू अच्छा फेंक आ बधु वायु में कार्य तो कर्म चेष्ट आत्मदा चेष्टा चेष्टा जिंदगी में चेष्ट आत्म प्राणन इधर प्राण प्राण मंडल है ऊपर जीवु जीवा भवह जनन मरण हेतुता अब उदान वायु से कि आज जीवात्मा ने एक दिन बिजली में ही जाना है जन्म मरण को हेतु मानते वायु में आकाश से गुण शब्द है आकाश गुण शब्द है व्यापित व्यापकता छिद्रता 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 है आकाश में हम छिद्रता क्या आकाश में तो कोई ये छिद्र है ठीक है आकाश से काम अनाश अनारंभम इतने अनाश अनाश अन्य से आश्रय का अनाबद्ध आकाश को आश्रय ना बनी सके आकाश को आश्रय तो पड़ी गया बस એટલે કે અનાશ્રયત્વ અનાશ્રય અનારંભમ અન્યસ્મિન અનાશ્રયત્વ આકાશ કોઈને આશ્રય ના આપે અને એને કોઈને આશ્રયની જરૂર પણ નથી આકાશ કોઈનો આશ્રય ના બની શકે આકાશ કોઈ આશ્રયની જરૂર નથી બે વસ્તુ અનાશ્રય અનારંભમ અવ્યક્તમ આકાશ અવ્યક્ત છે એટલે ચક્ષુરિન્દ્રિયનો વિષય અવિકારિતા આકાશનો કોઈ વિકાર નથી अप्रति अप्रतिभाजिता अप्रतिघात आकाश को मैं प्रतिघात ना करता हूँ गमे तो विजय मारता पा तुम खुशी मारो और तुमने तरह प्रतिघात मार विजय बदा ने तत्व से ना वायु मार जो करो तरह प्रतिघात मार कर्म ने प्रति कर आकाश को भी करो तो भी खाए विजय तो वायु ने कहा नहीं करना तुमने तुम रेजिस्टेंस जितना आपने लागे वायु मना आकाश मार એટલે કોઈ આપણે દર્શન કરીએ આકાશમાં પૃથ્વીને કારણે હોય વાયુને કારણે હોય અગ્નિ જેને કારણે પણ વાયુમાં એટલે ગતિમાં કોઈ પ્રકારનું ઘર્ષણ ના જે ઘર્ષણ છે એ આકાશને કારણે વાયુને કારણે કે પછી પેલા ગુરુત્વાકર્ષણ બધાને કારણે આકાશમાં કોઈ પ્રકારનું હવે તે ઘર્ષણ ભૂતત્વમ ઋતુતા ઋતુ ઋતુતા છે ભૂતત્વમ શ્રવણ ઇન્દ્રિય હેતુતા વાયુ આકાશ છે એ શ્રવણ ઇન્દ્રિય હેતુ ઋતુતા છે ઋતુતા વાયુ વાયુ કે વિકાર આકાશ પણ વાયુ રૂપમાં પરિણત થાય થાય છે એ બધા ધર્મો આ બધા ગયા આ બધા નું શું આ તો ખાલી ધારણ વેદન પાક વિહન નૌકા સાધુ જ કહ્યું એને કહ્યું કે વધુ કહેવામાં આવી ગયું ટૂંકમાં દેશ એશામ એવ અંતર અંતર વિશેષા એવી ભાવના
બધું આ પાંચમા શું પારણ તો ત્રયો પૂર્વ ભૂત ભૂત ગુણા અન્યથા દર્શિતા તત્રેવ પૂર્વે પૂર્વ આ મહાભારતમાં લલિતા આ વિભાગમાં આગળ ભૂત ગુણા અન્યથા આ સિવાયના તો ભૂત આ પંચમા બધા ગુણ બીજા વખત દર્શાવવા આવ્યા છે આ તો આટલો આટલું કહ્યું એ સિવાય બીજી તો કહેવામાં આવ્યું કે બધાનો સમાવેશ આ પાંચમા બીજા ટૂંકમાં પંચમા ભૂત છે દરેકનું પ્રતિકનું કાર્ય છે એ પણ નિયત છે એ સિવાય બીજું કાર્ય ન કરી શકે મારે પણ આત્મા હોવાની ક્ષમતા ધારવા એટલે આત્મા કા અનુમાન Mm-hmm.